ફ્રેન્ડ્સ, આજે આપણે વેઇટ લોસ અને બોડી ડિટોક્સ માટેના બે હેલ્ધી જ્યુસ બનાવીશું. ખીરા, કાકડી અને પપૈયું પણ આંતરડાને ખૂબ જ સરસ રીતે સાફ કરે છે અને આ બંનેમાં ખૂબ જ પાણી રહેલું છે એટલે એનાથી વજન પણ ઘટે છે. અહીં આજે આપણે આ બંનેના જ્યુસ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે કાકડીનું જ્યુસ બનાવીએ. એના માટે અહીં મેં એક ખીરા કાકડી લીધી છે. ખીરા કાકડીમાં પાણીની માત્રા ખૂબ જ વધારે હોય છે, લગભગ 90% જેટલું એમાં પાણી હોય છે. અને આની સ્કિનમાં ખૂબ જ ફાઇબર્સ અને વિટામિન્સ પણ રહેલા છે અને બીજા વેજીટેબલ્સની કમ્પેરમાં આમાં કેલેરીનું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય છે. ફ્રેન્ડ્સ, અહીં આજે આપણે તેની સ્કિન રિમૂવ કર્યા વગર જ જ્યુસ બનાવીશું એટલે એમાં વિટામિન્સ અને ફાઇબર્સ એ બંનેનું પ્રમાણ જળવાઈ રહેશે અને જ્યુસ થોડું થીક બનશે એટલે એને પીધા પછી લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગે. અને કાકડીના જ્યુસને વધારે હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે અહીં તમે સિઝનલ કોઈ પણ ખટાસવાળું ફ્રૂટ પણ લઈ શકો છો. નાસપતી કે એપલ લઈ લો અને આમાં થોડી દૂધી મિક્સ કરીને દૂધી કાકડીનો મિક્સ જ્યુસ બનાવશો તો પણ એ ટેસ્ટમાં ખૂબ જ સરસ તૈયાર થાય છે. આજે હું અહીં અડધું પેર મિક્સ કરીને જ્યુસ બનાવીશ. અને જ્યુસમાં મિક્સ કરવા માટે અહીં મેં થોડી કોથમીર અને ફુદીનો લીધા છે. જ્યુસનો કલર પણ ખૂબ જ સરસ તૈયાર થશે અને ફુદીનાના કારણે જ્યુસમાં સરસ ફ્લેવર પણ આવશે. 1/4 ટીસ્પૂન મરી પાવડર અને સાથે 1/2 ટીસ્પૂન જેટલું જીરા પાવડર પણ મિક્સ કરીશું. તો આ બધી જ વસ્તુ એક સાથે જ આપણે બ્લેન્ડર જારમાં લઈ લઈએ. વેઇટ લોસ માટે ભૂખ્યા પેટે જો ખીરા કાકડીનો જ્યુસ પીવામાં આવે તો ઘણા લોકોને એના ઓડકાર આવતા હોય છે એટલે અહીં તમે થોડુંક મરી પાવડર અને જીરા પાવડર મિક્સ કરશો તો એ પ્રોબ્લેમ નહીં થાય. પેર થોડું ખાટું જ હોય છે એટલે આમાં મેં લીંબુ મિક્સ નથી કર્યું, પણ જો તમે એકલી કાકડી કે પછી એમાં દૂધી મિક્સ કરીને આ જ્યુસ બનાવો તો એમાં લીંબુ ચોક્કસ મિક્સ કરજો. એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ તૈયાર થશે. જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને બ્લેન્ડ કરી લઈએ. જો તમે વેઇટ લોસ માટે આ જ્યુસ ટ્રાય કરવા માગતા હો તો કાકડી અને નાસપતી એ બંનેને છાલ સાથે તમારે જ્યુસ બનાવી લેવાનું અને બની ગયા પછી આ જ્યુસને તમારે સ્ટેન નથી કરવાનું, ગળવાનું નથી. એના ફાઇબર્સ સાથે તમે આ જ્યુસ લેશો તો એમાં રહેલા ફાઇબર્સને કારણે લાંબા સમય સુધી તમને ભૂખ નહીં લાગે અને તમારું પેટ પણ ભરેલું જ છે એવું તમને ફીલ થશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે, તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અહીં આપણું હેલ્ધી ગ્રીન જ્યુસ તૈયાર છે. હવે આપણે પપૈયાનું જ્યુસ બનાવીએ. એક નાનું અડધું પપૈયું અને અડધા એપલમાંથી લગભગ 2 ગ્લાસ જેટલા જ્યુસ તૈયાર થશે. એકલા પપૈયામાંથી પણ જ્યુસ બનાવી શકાય છે અને અહીં તમે સફરજનની બદલે લીંબુ, મોસંબી કે પછી પાઇનેપલ પણ મિક્સ કરી શકો છો. સફરજનને અહીં મેં છાલ સાથે જ સમારી લીધા છે અને સાથે તેમાં 1/2 ટીસ્પૂન જેટલું તજનું પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલું મધ મિક્સ કરીશું. પપૈયું ગળ્યું જ હોય છે પણ વજન ઉતારવા માટે મધ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે આપણે તે મિક્સ કરીશું. હવે આ બધું જ આપણે બ્લેન્ડર જારમાં લઈ લઈએ અને જરૂરિયાત મુજબનું પાણી મિક્સ કરીને જ્યુસ બનાવી લઈએ. પપૈયાનો ખાસ ગુણ એ છે કે એ આંતરડાની આંતરિક સફાઈ કરીને કબજિયાત મટાડે છે. આંતરડા સાફ થઈ જાય એટલે પાચન શક્તિ પણ સારી થાય છે અને એના લીધે વજન પણ ઘટે છે. તો ફ્રેન્ડ્સ, આ બંને પ્રકારના જ્યુસ વેઇટ લોસ માટે ખૂબ જ અસરકારક છે અને શરીરને પણ ખૂબ જ સરસ રીતે ડિટોક્સ કરે છે. આખા દિવસ દરમિયાન તમે આ બંને પ્રકારના જ્યુસ 2 મોટા ગ્લાસ ભરીને ટ્રાય કરી શકો છો. આનાથી તમારું વજન તો ઘટશે જ પણ સાથે કબજિયાત થશે તો એ પણ દૂર થઈ જશે અને ઇમ્યુનિટી પણ બૂસ્ટઅપ થશે. અને મધ અને લીંબુના કારણે આખા દિવસ દરમિયાન એનર્જીનું લેવલ પણ જળવાઈ રહે છે. તો ફ્રેન્ડ્સ, આપણો પપૈયાનું જ્યુસ પણ તૈયાર થઈ ગયો છે. આ બંને પ્રકારના જ્યુસ તમારે ફ્રેશ જ બનાવીને ટ્રાય કરવાના છે. જરૂરથી ટ્રાય કરજો અને તમારા એક્સપિરિયન્સ નીચે આપેલા કમેન્ટ સેક્શનમાં મારી સાથે ચોક્કસ શેર કરજો. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.